चौधरी ने मोटो झटको लाग्यो छे अने कोर्टे विपुल चौधरी सहित 19 आरोपीओ ने दोषित जाहिर ठहर्या छे। त्यारे शुं छे समग्र मामलो अने कयो कांड विपुल चौधरी द्वारा करवामां आव्यो हतो जेने लईने तेमने सजा फटकारवामां आवी छे, जाणीए विगतवार आ रिपोर्टमां। नमस्कार, आप जोई रह्या छो गुजरात तक अने आपनी साथे हूँ छुं सौम्या। मेहसाणा चीफ कोर्टे कौभांड केस में विपुल चौधरी सहित 19 आरोपीओ ने दोषित जाहिर कर्या छे। ज्यारे कौभांड केस में आरोपीओ ने निर्दोष जाहिर कर्या छे। डेरीना तत्कालीन चेयरमेन विपुल चौधरीए 2013 में 22.50 करोड़ नु सागरदान महाराष्ट्र मोकल्यु हतुं, जे बाद कुल 22 आरोपीओ सामे फरियाद नोंधाई हती। 22 आरोपीओ मांथी 3 आरोपीओ ना मृत्यु थई चुक्या छे, જ્યારે 19 આરોપીઓને દોષિત જાહેર કરાયા છે। કૌભાંડ કેસમાં સંડોવાયેલા કર્મચારીઓ દોષમુક્ત જાહેર કરાયા છે। શું છે મામલો તો તે જાણીએ। તો મહારાષ્ટ્રમાં દૂધસાગર ડેરીમાંથી સાગરદાણ મોકલાયું હતું। કોઈ પણ મંજૂરી વિના સાગરદાણ મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યું, જેના પગલે ડેરીને રૂપિયા 22.50 કરોડનું નુકસાન થયું છે। તત્કાલીન કૃષિ મંત્રી શરદ પવારને રજવવા સાગરદાણ મોકલાયો હોવાનો આક્ષેપ છે। વિપુલ ચૌધરીને NDDBના ચેરમેન બનવાની ઈચ્છા હતી, જેના પગલે એ વખતના કૃષિ મંત્રી શરદ પવારને રજવવા માટે સાગરદાણ મોકલાયો હોવાના આક્ષેપ થયા હતા। મહારાષ્ટ્રમાં દુકાળનું કારણ આગળ ધરીને દૂધસાગર ડેરીમાંથી મહારાષ્ટ્રની મહાંદર ડેરીને સાગરદાણ મોકલાયું હતું અને આ અંગે કોઈ પણ જાતની મંજૂરી લેવામાં નહોતી આવી। GMMFCની મંજૂરી વિના જ સાગરદાણ મોકલાયું હતું। ચૂંટણી લડી વિપુલ ચૌધરી ડેરીના બન્યા હતા ચેરમેન। સાગરદાણ મોકલવા અંગે 17 ઓગસ્ટ 2018ના રોજ વિપુલ ચૌધરીને જવાબદાર ઠેરવામાં આવ્યા, જે બાદ 30 દિવસમાં વિપુલ ચૌધરીને રકમ પરત કરવાના આદેશ કરવામાં આવ્યો હતો। સાથે જ વિપુલ ચૌધરીને ડેરીની ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવાયો હતો। પ્રતિબંધ હોવા છતાં વિપુલ ચૌધરી ડેરીની ચૂંટણી લડ્યા હતા। ચૂંટણી લડી વિપુલ ચૌધરી ડેરીના ચેરમેન બન્યા અને ચેરમેન બન્યા બાદ હાઈકોર્ટના આદેશથી બરતરફ કરાયા હતા। વિપુલ ચૌધરી પૂર્વ ગૃહમંત્રી હતા। વિપુલ ચૌધરી ભાજપ માટે વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા। ભાજપમાં હતા ત્યારે GMMFCના ચેરમેન પણ બન્યા હતા। 2014 સાલમાં ગુનો દાખલ થયેલો અને કુલ 22.50 કરોડ સાગરદાણ અને ટ્રાન્સપોર્ટર ખર્ચ સહિત મહારાષ્ટ્રમાં જે ખર્ચો કરેલો તો દૂધસાગર ડેરીના તત્કાલીન ચેરમેન વિપુલભાઈ ચૌધરી અને ફેડરેશનના પણ તત્કાલીન ચેરમેન વિપુલભાઈ ચૌધરી દ્વારા પોતાને NDDBના ચેરમેન બનવાનું હોય તે કારણે શરદ પવાર સાથે મુલાકાત કરી અને સાગરદાણ મોકલાવાનું કમિટમેન્ટ કરીને એ મુજબ એમને સાગરદાણ મહારાષ્ટ્રને દાન કરેલું હતું તેવી વિગત આ કેસમાં આવેલી હતી। પરંતુ પાછળથી વિપુલ ચૌધરીની દૂધસાગર ડેરી દ્વારા મહાનંદા ડેરીને એડવોકેટ મારફતે નોટિસ આપી અને સાગરદાણના પૈસા પરત જે કંઈ માલ મોકલાવેલો એના પૈસાની માગણી કરેલી, એટલે એક બાજુ એમને સખાવત કરવાની વાત હતી અને એક બાજુ એમને એડવોકેટ મારફતે નોટિસ આપીને પૈસાની માગણી કરેલી, એટલે કોર્ટે આ બધા પુરાવાઓ ધ્યાને લીધા હશે। પરંતુ આખો સમગ્ર ચુકાદો મેં હજુ વાંચ્યો નથી, સમગ્ર ચુકાદો વાંચીને વિગતવારની માહિતી આપ સામે આપી એ હજુ મેં આખો ચુકાદો વાંચ્યો નથી કોને કોને, કારણ કે કુલ 22 આરોપીઓ હતા, તે પૈકી 3 આરોપીઓ મૈયત થયા હતા અને કોને શંકાનો લાભ આપ્યો એ હજુ મારે ચુકાદો આખો જોઈને પછી વિગતવાર માહિતી આપો। આ કેસની અંદર શંકરજી વાઘેલા અને અર્જુન મોટવણે CRPC 311ની અરજી આપીને વધારાના સહાયક તરીકે તપાસવામાં આવેલા, તેઓએ NDDBના ચેરમેન બનવા માટે વિપુલ ચૌધરીને ભલામણ કરતો પત્ર શરદ પવાર તત્કાલીન કૃષિ પ્રધાન હતા તેઓને મોકલી આપેલો, જેના કારણે અમને તપાસવામાં આવેલા। મહેસાણાથી કામિની આચાર્યનો અહેવાલ ગુજરાત તક। તો આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા, આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો। નમસ્કાર।